રાજકુમારી શાંત બની અને સંન્યાસીના કહેવા પ્રમાણે એક મોટા વૃક્ષ નીચે જઈને બેઠી. રાજા અને સંન્યાસીએ પણ એ વૃક્ષ તળે એક બાજુ મુકામ કર્યો. હવે બન્યું એવું કે એ વૃક્ષ ઉપર માળામાં એક પક્ષીનું જોડું રહેતું હતું. તેમને ત્રણ બચ્ચા હતા. માણસોનો અવાજ સાંભળીને પક્ષીએ નીચે જોયું તો ઝાડ નીચે ત્રણ જણ બેઠા હતા. એ પરગજુ પંખીએ પોતાની માદાને કહ્યું, આપણે આંગણે મહેમાન આવ્યા છે. શિયાળાની ઠંડીમાં તેઓ થરથરતા બેઠા છે. આપણે શું કરવું? આપણી પાસે દેવતા તો નથી? આમ કહી એ પક્ષી ઉપલી ડાળે ચડ્યો અને તેણે ચોમેર નજર કરી જોયું તો દૂર જંગલમાં દવ લાગેલો હતો. એ ઉપડ્યો અને એમાંથી એક સળગતું કરગઠિયું ચાંચમાં ઉપાડી લેવો. નીચે પાંદડાનો ઢગલો પડ્યો હતો, તેમાં એ નાખ્યું. તરત તાપ થયો. સંન્યાસીએ આસપાસથી થોડા કરગઠિયા એકઠા કરી તાપનું સળગાવ્યું. તેમની ઠંડી તો ઉડી.